हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ. ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, વેઇટ લોસ માટે જો તમે ચણાનો હું કહું છું એવી રીતે નાસ્તો બનાવો, રોજ સવારે એવી રીતે નાસ્તો કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે. મિત્રો, ખરેખર ચણા હોય છે એ વેઇટ લોસ માટે બેસ્ટ છે, કારણ કે ચણા હોય છે એની અંદર પોષક તત્વ ભરપૂર છે. ચણામાં લોહ તત્વ છે, ચણામાં પ્રોટીન છે, ચણામાં ફાઈબર છે. સાથે સાથે મિત્રો, ચણાની અંદર જે મિનરલ્સ વિટામિન છે તે તમારા શરીરની અંદર સૌથી પહેલા તો પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે. વજનને ઘટાડવા માટે ચણા ખૂબ મદદગાર થાય છે. યાદ હોય તો તમે જીમમાં જશો તો જીમના કોચ સૌથી પહેલા તો વેઇટ લોસ કરતા હશે એ લોકોને ખ્યાલ હશે, પ્રોટીન પાવડર ખાવાની સલાહ આપે છે. મિત્રો, ચણામાં એક એક દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે. તમારે વેઇટ લોસ માટે પ્રોટીન પાવડર ખાવાની જરૂર નહીં પડે. તો ચલો આપણે વેઇટ લોસ નાસ્તો બનાવીએ. સૌથી પહેલા મેં એક વાટકી ચણા હતા તો ચણાને આવી રીતે બાફી અને પછી બાફી લીધા છે. બાફેલા ચણા છે. ચણાને એવી રીતે બાફવાના કે આમ તમે પ્રેશ કરો ને તો એને ઇઝીલી તમે જોઈ શકો છો ફાડ થાય. અહીંયા અડધાની અડધી ચમચી, બહુ ઓછું તેલ મેં એડ કર્યું છે. હવે અહીંયા મેં તેલને પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થશે એટલે આપણે એમાં એડ કરીશું જીરું. ખરેખર આ નાસ્તો બનાવવામાં એકદમ ઝડપથી બની જાય છે. અહીંયા આપણે નાની ચમચી છે એટલે બે ચમચી, એક આખી ચમચી જીરું લઈએ. આપણે જીરું આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને સાથે સાથે વજનને ઘટાડવા માટે જીરું ખૂબ ઉપયોગી છે. સાથે સાથે આપણે હળદરનો ઉપયોગ કરીશું. હળદર પણ તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે. અહીંયા આપણે અડધાની અડધી ચમચી હળદર લીધી છે. હવે આપણે ચણા એડ કરી દઈએ. નમક એડ કરીશું, પરંતુ નમક આપણે પાછળથી એડ કરવાનું છે. અહીંયા આપણે હલાવીશું. લાલ મરચું એડ કરીશું, એ પણ આપણે પાછળથી એડ કરીશું. અહીંયા માત્ર ને માત્ર 2-3 મિનિટ સુધી આપણે આમ જ ચણાને હલાવવાના છે. ખરેખર આ કોરો નાસ્તો બનશે, રોસ્ટેડ બનશે, પરંતુ ખાવામાં લાજવાબ ટેસ્ટનો બને છે. અત્યાર સુધી તમે ઘણા બધા નાસ્તા બનાવ્યા હશે, પરંતુ એકવાર તમે મારી રીતે આવી રીતે ચણાનો નાસ્તો બનાવો, ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બનશે. તો અહીંયા હવે આપણા જે ચણા હોય છે એને 3-4 મિનિટ સુધી ચણામાં રહેલો પાણીનો ભાગ બળી છે ત્યાં સુધી આપણે આમ જ સાંતળવાના છે. આ નાસ્તો ટેસ્ટી પણ છે, પૌષ્ટિક પણ છે, સ્વાદિષ્ટ પણ છે, સાથે લો કેલરીયુક્ત છે, કારણ કે ખૂબ ઓછા તેલમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કલર એકદમ ઝડપથી બદલાઈ ગયો છે, પાણી બી બદલાઈ બળી ગયું છે. હવે આપણે એમાં ગેસ સેન્સ મીડિયમ કરી અને એડ કરીશું સ્વાદ મુજબ નમક. મેં બાફવામાં નમક એડ કર્યું હતું એટલે એકદમ ઓછું એડ કરવાનું છે, માત્ર ટેસ્ટ પૂરતું. લાલ મરચું 1/2 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, અને સાથે સાથે જે ગરમ મસાલો છે એ પણ હું 1/2-1/2 ચમચી એડ કરું છું. અને હવે આપણે ગેસ સેન્સ મીડિયમ રાખીશું. જો ફૂલ રાખશો તો બધા મસાલા છે બળી જશે. અહીંયા આપણે એકદમ મીડિયમ આંચે હલાવી લઈએ. આવી રીતે તમે સવારનો ચણાનો નાસ્તો બનાવો, નાના મોટા સૌ કોઈને આ નાસ્તો ભાવશે. અને અહીંયા આપણે બધા મસાલા છે એ ચણા સાથે સેટ થઈ ગયા છે. ચણા સાથે તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ સેન્સ બંધ કરી દઈએ અને એકદમ રોસ્ટેડ આ નાસ્તો રેડી છે. તમારા બાળકોને તમે ટિફિન બોક્સમાં આપી શકો છો, તમે સવારે નાસ્તામાં પણ આ ચણાનો નાસ્તો ખાઈ શકો છો, વડીલોને પણ ટિફિન બોક્સમાં આપી શકો છો, અને ઘરે કોઈ ગેસ્ટ આવ્યું છે તો એને પણ તમે સવારે આવી રીતે ચણાનો નાસ્તો આપો. તો તમારે આ નાસ્તો સવારે રોજ એકદમ ધીમે ધીમે ચાવી એક વાટકી ચણાનો આ નાસ્તો ચોક્કસ ખાવાનો છે, કારણ કે આવી રીતે તમે ચણા બનાવશો અને નાસ્તો ખાશો તો તમારું વજન 4 ગણી સ્પીડથી વધશે. સવારે ચણા ખાવાનો ફાયદો એ છે કે દિવસ દરમિયાન તમને ભૂખ નહીં લાગે અને જેના કારણે તમારું વજન ઘટશે. એ ઉપરાંત તમારા શરીરમાં ચણાના કારણે મેટાબોલિઝમ એટલે કે પાચન તંત્ર ખૂબ સારું રહે છે, સાથે સાથે લોહીની ઉણપ થતી નથી. તો આવી રીતે તમે ચણાનો નાસ્તો ચોક્કસ બનાવજો અને વજન ઘટાડજો.